વડોદરા મહાનગર સેવા સદનના રૂપિયા 169.94 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, આવાસોના ડ્રો અને ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે વડોદરાની આસપાસ આવેલા જે ગામો પાલિકા અને પંચાયતની હદમાં નથી તેવા ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે શહેર નજીક સાંકરદા ખાતે જન્મશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. તે બાદ મુખ્યમંત્રીના હસ્તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કરવામાં આવનારા રૂપિયા 169.94 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને 847 આવાસોના ડ્રો કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વિકાસ કામો માટે આયોજિત કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 21 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપાના શાસનમાં ગુજરાતનો વિકાસ હરણફાળ વધી રહ્યો છે. વિકાસના મામલે કોંગ્રેસ ઉપર મુખ્યમંત્રીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં પાણીની ડંકી જેવા સામાન્ય કામોના ઉદ્ઘાટનો થતા હતા. ગરીબો માટે સૌથી વધુ આવાસ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતની ભાજપા સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે. ગુજરાતમાં પ્રતિ એક કિલોમીટરે વિકાસના કામો થઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું. જ્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે આયોજિત કાર્યક્રમમાં મેયર ડોક્ટર જિગીશાબેન શેઠ, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એટલે કોંગ્રેસ તો વાઇબ્રન્ટ વખતે કોણ જાણે એને કંઈક ને કંઈક સનેપાત થાય છે અને દરેક વાઇબ્રન્ટ વખતે એની આ ભૂમિકા હોય છે. પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત એ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની ગયું છે. વિશ્વ આખું અહીંયા આવે છે અને ત્યારે તમામ દેશના ડેલિગેશન અને તમામ દેશના લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટે આતુર હોય છે. એટલે આ વખતના ગ્લોબલ આખું પ્લેટફોર્મ આપણે બનાવ્યું છે અને દુનિયાભરમાંથી ચારેય તરફથી દરેક દેશમાંથી ડેલિગેશનો આજે વડોદરા કોર્પોરેશને 170 કરોડના વિકાસના કામો, એના લોકાર્પણ અને ખાતમુહૂર્તોનો કાર્યક્રમ કર્યો. આવાસ યોજનામાં પણ જરૂરિયાતમંદ ગરીબ મધ્યમ વર્ગના લોકોને પણ આવાસો આપવામાં આવ્યા, એમના ડ્રો પણ થયો. આજે આનંદની વાત એ છે કે ભારત સરકારે આખા ભારતમાં ક્રેડિટ લિંક સબસિડી એટલે કે જે 22 લાખ રૂપિયા સુધી રાજ્ય સરકારે પણ આ વખતના બજેટમાં આ જોગવાઈ કરેલી કે 22 લાખ રૂપિયા સુધીની બેંકમાં લીધેલી લોન એને વ્યાજ સબસિડી એટલે વ્યાજના પૈસા સરકાર આપશે. તો 1 લાખથી વધુ આવાસો આખા ભારતમાં સૌથી વધુ ગુજરાતે આ ક્રેડિટ લિંક સબસિડીનો લાભ લીધો છે. ગુજરાતના લોકોએ લીધો છે. ગુજરાત નંબર 1 છે. એટલે 2022માં સૌને પોતાનું ઘર એ સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત ખૂબ હરણફાળ રીતે આગળ વધી રહ્યું છે. સાથે સાથે મેં આજે જાહેરાત કરી છે કે વડોદરાનો ઓજી વિસ્તાર, ઓજી એટલે વડોદરા કોર્પોરેશનની જૂની હદની બહાર પણ પંચાયતને હદમાં ન આવતા હોય વચ્ચેનો આખા પોર્શન પણ વડોદરાના લોકો જ કહેવાય, એનું સરનામું વડોદરા જ હોય પણ શહેરમાં જમીનના ભાવ ન પોસાય એટલે બહારના વિસ્તારમાં લોકો રહેવા માટે કોમર્શિયલ આ બધું ડેવલપ થતું હોય છે. તો ઓજી વિસ્તારને વડોદરા કોર્પોરેશનના લોકોએ ઇચ્છતા હતા કે એમને બધી રસ્તા ગટર લાઇટ પાણીની સુવિધા મળે એટલે એમને વડોદરાની હદમાં ભેળવે સરકાર મંજૂરી આપે એ પ્રકારનો એમને ઠરાવ કરેલો. એમની લાગણી હતી વડોદરાના સ્થાનિક આગેવાનોની કે આ ઓજી વિસ્તારને કોર્પોરેશનમાં ભેળવી દેવો જોઈએ. આજે મેં એ નિર્ણય કરી લીધો છે અને એની જાહેરાત પણ કરી છે કે હવેથી એ ઓજી વિસ્તાર એની હદ વધારવાનું પ્રક્રિયા અમે મંજૂરી આપી દેશું અને આવનારા દિવસોમાં કોર્પોરેશનની હદમાં એ બધો વિસ્તાર ગણાશે એટલે કોર્પોરેશનની બધી સુવિધાઓ એમને પ્રાપ્ત થશે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.